नमस्कार विद्यार्थी मित्रों, जैविक वर्गीकरणना आजना लेक्चर में तमारू स्वागत छे। मित्रों, गया लेक्चर में आपने विविध वर्गीकरण पद्धतिओ विषे अभ्यास करेल हतो, जे पैकी 1758 थी 2015 सुधीनी दरेके दरेक अपडेटेड इन्फॉर्मेशन साथेनी द्विसृष्टि थी मांडी अने सात सृष्टि सुधीनी वर्गीकरण पद्धतिनो अभ्यास आपणे करेल हतो। ते पैकी अत्यारे बधा जेनो सारी रीते उपयोग करे छे, जे सर्वस्वीकृत छे, तेवी पांच सृष्टि वर्गीकरण पद्धतिनो आजे आपणे अभ्यास करवा जई रह्या छीए। मित्रों, आपणे वात करेल हती आर एच व्हिटेकरे 1969 में पांच सृष्टि वर्गीकरणनी पद्धति जे हती तेने रजू करी हती। हवे आजे पांच सृष्टिओ हती ते कई रीते उद्भवी तेनो अभ्यास तो आपणे करी लीधो, कई कई हती तेने फरीथी याद करी लईए। मोनेरा, प्रोटिस्टा, फूग, वनस्पति सृष्टि अने प्राणी सृष्टि, आ पांच नामांकन द्वारा ते दरेके दरेकने व्याख्यायित करवामां आवी हती। हवे आ दरेके दरेक सृष्टिमां अलग अलग सजीवोने तेमना लक्षणोने आधारे वेचवामां आव्या, परंतु ते लक्षणों माटे ચોક્કસ માપદંડ નક્કી કરવામાં આવ્યા હતા કે તે માપદંડને આધારે જે સજીવ જેમાં બંધ બેસતો હશે તે પ્રકારે તેને તે સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા। સમજીએ તો તેમાં કયા કયા માપદંડો હતા, તો કોષરચના, સુકાઈ આયોજન, પોષણની પદ્ધતિ, પ્રજનન અને જાતિ વિકાસીય સંબંધો। મિત્રો, ખાસ યાદ રાખજો, આ દરેકે દરેક માપદંડ છે તે દરેકે દરેક સજીવને લાગુ પડશે અને તેને આધારે જે તે સજીવનું જે તે સૃષ્ટિમાં વર્ગીકરણ થશે। આ માપદંડોને થોડું સરળતાથી સમજીએ તો મુખ્ય ચાર મુદ્દાઓ, એક તો સેલ નેચર એટલે કોષ પ્રકાર, તો કોષ છે તે પ્રોકેરિયોટિક છે કે યુકેરિયોટિક, એટલે કે આદિ કોષ કેન્દ્રી કોષ છે કે સુકોષ કેન્દ્રી કોષ છે। આદિ કોષ કેન્દ્રી એટલે કે જેનું કોષ કેન્દ્ર છે તે પ્રાથમિક કક્ષાનું હોય, જેમાં અંગીકાનો વિકાસ ન થયો હોય તે પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવતા સજીવો એટલે આદિ કોષ કેન્દ્રી સજીવો। જ્યારે સુકોષ કેન્દ્રી સજીવો એટલે કે જેમનામાં કોષ કેન્દ્ર સુવિકસિત હશે, જેમાં વિવિધ અંગીકાઓનો પણ વિકાસ થઈ ગયો હશે, તો તે પ્રકારના સજીવો એટલે સુકોષ કેન્દ્રી સજીવો। બીજું જે લક્ષણ હતું તેને ધ્યાનમાં રાખેલું હતું સેલ અકરન્સ, એટલે કે જે સજીવ છે તે કયા પ્રકારનો કોષ છે, તેનું દૈહિક આયોજન કેવું છે, તો યુનિસેલ્યુલર અને મલ્ટીસેલ્યુલર એટલે કે એક કોષીય કે બહુકોષીય। તો મોટાભાગે જે સજીવો જે એક કોષીય હતા તેમને અલગ ગ્રુપમાં રાખ્યા, બહુકોષીય સજીવોને પણ અલગ ગ્રુપમાં રાખ્યા, કારણ કે જે બહુકોષીય સજીવો હોય તેમાં આગળ જતા પેશીની રચના થાય, તેમાંથી અંગ અને શરીરની રચના થશે જે આપણે ઓલરેડી શીખી ગયા છીએ। ત્યારબાદ મોડ ઓફ ન્યુટ્રિશન, એટલે કે જે સજીવો છે તેનો પોષણ પ્રકાર અથવા તો પોષણની પદ્ધતિ, તો એમાં પણ બે પ્રકાર છે, ઓટોટ્રોપ્સ અને હેટરોટ્રોપ્સ, એટલે કે સજીવ પોતે પોતાની રીતે પોતાનો ખોરાક બનાવે છે, કે જે પ્રકાશ સંશ્લેષી છે તો ઓટોટ્રોપ્સ કહેવાશે, મોટાભાગની બધી જ વનસ્પતિઓ તેમાં આવે। જ્યારે હેટરોટ્રોપ્સ એટલે કે જે સજીવો પોતાનો ખોરાક પોતાની રીતે બનાવી શકતા નથી, ખોરાક માટે અન્ય સજીવ પર આધાર રાખતા હોય તો તે ઉપભોગીઓ કહેવાશે, તો તે બધા કેમાં આવશે, હેટરોટ્રોપ્સમાં। ક્લિયર? તો એમાં મોટાભાગે બધા પ્રાણીઓનો સમાવેશ થાય, ફૂગનો પણ સમાવેશ થઈ શકતો હોય, તો એ રીતે મોડ ઓફ ન્યુટ્રિશન પોષણની પદ્ધતિને આધારે તેમના ભાગ પડ્યા। અને છેલ્લે લેવલ ઓફ બોડી ઓર્ગેનાઇઝેશન, શરીરનું જે રચના જે છે એ કઈ રીતે થઈ, તેની કોષ દિવાલ કેવી હોય કે કોષ કેન્દ્ર પટલ કયા પ્રકારનું હોય, ત્યારબાદ તેમાં અંગ છે કે અંગતંત્રો છે કે, તે બધી જ માહિતીને આધારે સજીવોને પાંચ સૃષ્ટિમાં વર્ગીકૃત કર્યા। ક્લિયર? હવે તેની બેઝિક માહિતીને ડિટેલમાં સમજતા પહેલાં આપણે આ ચાર્ટનો અભ્યાસ કરીએ। સજીવો જે હતા એમને સૌ પ્રથમ હમણાં જ વાત કરી કે તે આદિ કોષ કેન્દ્રીય છે કે સુકોષ કેન્દ્રીય રચના ધરાવે છે, એટલે કે તેની કોષનો જે પ્રકાર છે તે કયા પ્રકારનું છે, તો પ્રોકેરિયોટ્સ કે યુકેરિયોટ્સ, આદિ કોષ કેન્દ્રી કે સુકોષ કેન્દ્રી। તો જેટલા આદિ કોષ કેન્દ્રી હતા તે બધા જ ને મોનેરામાં સમાવેશ કર્યો। ક્લિયર? બાકીના બધાને સુકોષ કેન્દ્રીમાં રાખ્યા। હવે સુકોષ કેન્દ્રીયમાં પણ પાછા બે ભાગ પાડ્યા,
યુનિસેલ્યુલર કે મલ્ટીસેલ્યુલર, એટલે કે એક કોષીય કે બહુકોષીયને આધારે. તો જે એક કોષીય હતા અને સુકોષ કેન્દ્રીય પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવતા હતા એમને પ્રોટિસ્ટા ગ્રુપમાં રાખ્યા, ક્લિયર. પરંતુ જે બહુકોષીય હતા તેમને પાછી તેની કોષ દિવાલને આધારે બે પ્રકારની સૃષ્ટિમાં વહેંચ્યા. દાખલા તરીકે કોષ દિવાલ ધરાવતા હોય તેવા અને કોષ દિવાલ ધરાવતા નથી તે પ્રકારના સજીવો. તો આપણે ખ્યાલ છે કે જે સજીવોના કોષમાં કોષ દિવાલ ગેરહાજર હોય તે બધા પ્રાણીઓમાં મૂક્યા, તો એની સૃષ્ટિ અલગ કરી. પરંતુ જે સજીવો કોષ દિવાલ ધરાવતા હતા, જે બહુકોષીય હતા, સુકોષ કેન્દ્રીય પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવતા હતા, તેમને પાછા બે ગ્રુપમાં વિભાજિત કર્યા. એક કે જે પ્રકાશ સંશ્લેષણ નથી કરી શકતા, કોષ દિવાલ ધરાવે છે પરંતુ પ્રકાશ સંશ્લેષણ નથી કરી શકતા તેને આધારે, પોષણ પદ્ધતિને આધારે, તો તેમને કીધું ફૂગ. અને જે પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે તેમને વનસ્પતિ સૃષ્ટિમાં રાખ્યા. તો આ ચાર્ટ ઉપરથી તમે દરેકે દરેક સજીવોને જે પાંચ સૃષ્ટિમાં વહેંચ્યા છે તેની ચોક્કસ લાક્ષણિકતા કઈ, અથવા તો કઈ લાક્ષણિકતાને આધારે તેમનું પાંચ સૃષ્ટિમાં વર્ગીકરણ કર્યું તે એકદમ પરફેક્ટલી શીખી શકશો. અને મિત્રો, આ ચાર્ટ યાદ રાખી લેવો ખાસ, કે જેને કારણે જો વૈકલ્પિક પ્રશ્નોમાં કોઈ પણ રીતે પૂછાય કે કોઈ પણ સજીવ જે છે એને આ સૃષ્ટિમાં ક્યાં કારણે રાખવામાં આવ્યા, અથવા તો આ સજીવની લાક્ષણિકતા શું, તો તે કહી શકો. દાખલા તરીકે એક પ્રશ્ન તમને પૂછું કે કોઈ એક એવો સજીવ કે જેના કોષ સુકોષ કેન્દ્રીય પ્રકારના હોય, તેનું શરીર જે છે તે બહુકોષીય હોય, તેના કોષો કોષ દિવાલ ધરાવતા હોય અને પ્રકાશ સંશ્લેષણ ન કરી શકે તે પ્રકારનો સજીવ કયો, તો આ લક્ષણોના આધારે તમે કહી શકશો કે તે ફૂગમાં સમાવિષ્ટ થશે, ક્લિયર. તો આ રીતે ચોક્કસ લક્ષણોને આધારે તમે સજીવને ચોક્કસ ગ્રુપમાં કે ચોક્કસ સૃષ્ટિમાં મૂકી શકશો. ઓકે, હવે આગળ સમજીએ. તો તેની ડિટેલ માહિતી સમજતા પહેલાં આપણે આ એક ડાયાગ્રામનો અભ્યાસ કરીએ. તમે જોઈ શકો છો, સૌ પ્રથમ ફાઇવ કિંગડમ ક્લાસિફિકેશન જે છે એમાં બેક્ટેરિયા, આપણે ખ્યાલ છે કે જે બેક્ટેરિયા જે છે તેમને મોનેરા સૃષ્ટિમાં મૂકેલા છે, એટલે બેક્ટેરિયા આપણે મોનેરા સમજશું. ત્યારબાદ પ્રોટિસ્ટા, એટલે કે મોટાભાગે તેમાં એક કોષીય સજીવો આવશે. યાદ રાખો, ફરીથી એક કોષીય પરંતુ સુકોષ કેન્દ્રીય પ્રકારના સજીવો આવશે. ત્યારબાદ અહીં જોવો છો તમે એનિમલ્સ એટલે કે પ્રાણી સૃષ્ટિ, ત્યારબાદ પ્લાન્ટ્સ એટલે કે વનસ્પતિ સૃષ્ટિ, નીચે આપ્યું છે ફંજાઈ, એટલે જે આવશે ફૂગ. તો આ પાંચ સૃષ્ટિની અંદર કઈ રીતે સજીવો આવેલા છે તેનો તમે ઉદાહરણનો અભ્યાસ કરી શકશો. હવે આ દરેકે દરેક સજીવ જે છે તેના લક્ષણોનો વિગતવાર અભ્યાસ કરીએ. તો સૌ પ્રથમ પાંચ સૃષ્ટિઓને મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિને ગોઠવેલા છે. જે પૈકી સૌ પ્રથમ તેના કોષ પ્રકારની માહિતી મેળવી લઈએ. તો હમણાં જ આપણે ચાર્ટમાં જોયું હતું કે મોનેરા જે છે તે આદિ કોષ કેન્દ્રીય સજીવો છે, જ્યારે પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિના જે સજીવો છે તેઓ સુકોષ કેન્દ્રીય આયોજન ધરાવે છે, ક્લિયર. તો આદિ કોષ કેન્દ્રીયમાં એક મોનેરા અને બાકીના બધા જે છે તે સુકોષ કેન્દ્રીય પ્રકારનો કોષ પ્રકાર ધરાવે. ફરીથી આદિ કોષ કેન્દ્રીય એટલે કે જેમનું કોષ કેન્દ્ર પ્રાથમિક કક્ષાનું હોય, તેના કોષમાં વિવિધ અંગિકાનો વિકાસ ન થયેલો હોય. જ્યારે સુકોષ કેન્દ્રીય એટલે જેનું કોષ કેન્દ્ર છે તે સુવિકસિત હશે અને તેના કોષમાં વિવિધ અંગિકાનો વિકાસ થઈ ગયેલો હશે, ક્લિયર. ત્યારબાદ બીજું લક્ષણ જોઈએ તો કોષ દિવાલ. તો મિત્રો, ખાસ યાદ રાખજો, મોનેરા સૃષ્ટિના સભ્યો છે તેની કોષ દિવાલ પોલિસેકેરાઇડ અને એમ્યુનો એસિડની બનેલી હોય. પોલિસેકેરાઇડ એટલે કાર્બોદિત અને એમ્યુનો એસિડ એટલે પ્રોટીનનો બેઝિક ઘટક, બરાબર. પરંતુ તેની કોષ દિવાલમાં સેલ્યુલોઝ હોતું નથી, બીજા કાર્બોદિત હશે પણ સેલ્યુલોઝ જે છે એની ગેરહાજરી હશે. તો મોનેરા સૃષ્ટિ જે છે તેના સજીવો એટલે કે જે બેક્ટેરિયા છે તેની કોષ દિવાલ પોલિસેકેરાઇડ અને એમ્યુનો એસિડની બનેલી હોય અને સેલ્યુલોઝ વિહીન હશે, ક્લિયર. ત્યારબાદ વાત કરીએ પ્રોટિસ્ટાની. તો કેટલાક સજીવોમાં કોષ દિવાલ હાજર હોય,
ફૂગની વાત કરીએ તો બહુ અગત્યનું યાદ રાખવાનું છે કે ફૂગમાં કોષ દિવાલ હાજર હશે જે ફંગસ સેલ્યુલોઝની બનેલી હોય. ફંગસ સેલ્યુલોઝ એટલે કાઇટિન. ત્યારબાદ વનસ્પતિ સૃષ્ટિમાં સેલ્યુલોઝની બનેલી કોષ દિવાલ હોય. જે પ્રાણી સૃષ્ટિ છે તેના કોષો છે એમાં કોષ દિવાલ હોતી નથી. ક્લિયર? હવે વાત કરીએ કોષ કેન્દ્ર પટલ. મોનેરા સૃષ્ટિના સભ્યો છે તેનું કોષ કેન્દ્ર કેવું છે? આદિ કોષ કેન્દ્ર, પ્રાથમિક કક્ષાનું, એટલે તેમાં કોષ કેન્દ્ર પટલ ગેરહાજર હશે. બાકીના બધા કેવા છે? સુકોષકેન્દ્રીય સજીવો, એટલે કે જેનું કોષકેન્દ્ર વિકસિત થયેલું છે તો તેના કોષકેન્દ્રની ફરતે કોષકેન્દ્ર પટલ જોવા મળશે. એટલે બધામાં હાજર, માત્ર મોનેરામાં ગેરહાજર. ત્યારબાદ દૈહિક આયોજનની વાત કરીએ તો જે મોનેરા છે તેનું દૈહિક આયોજન કેવું હશે? કોષીય, એટલે કે મોટાભાગે એક કોષીય સજીવ જે છે એ પ્રકારે. ત્યારબાદ પ્રોટિસ્ટાની વાત કરીએ તો તેનું દૈહિક આયોજન પણ કેવું છે? કોષીય, એટલે એ પણ એક કોષીય જ છે. બરાબર? એટલે કે મોનેરા અને પ્રોટિસ્ટા આ બંને સૃષ્ટિના સભ્યો એક કોષીય રચના ધરાવતા હોય. મિત્રો, વિકલ્પ માટે યાદ રાખવું. જ્યારે ફૂગ છે વનસ્પતિ સૃષ્ટિ છે કે પ્રાણી સૃષ્ટિ છે તેમાં કોષીય આયોજન એ પ્રકારનું હોય છે કે જેમાં કોષમાંથી વિભાજન થઈ અને પેશી રચના થઈ હોય અથવા એમાંથી અંગરચના થઈ હોય અને અંતે બહુકોષીય સજીવ જે છે તેનું શરીર બન્યું હશે. એનો મતલબ કે તેમાં એકથી વધુ કોષોની રચના જોવા મળશે. એટલે બાકીના જે ત્રણ છે, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ જે છે તેમાં બહુકોષીય રચના હશે. આપણે ચાર્ટમાં જોયું હતું, બરાબર? તો જે ફૂગ છે તેમાં બહુકોષીય દૈહિક આયોજન હશે અને પેશી હશે તો કેવી હશે? શિથિલ પેશી હશે. જ્યારે વનસ્પતિ સૃષ્ટિની વાત કરીએ તો તેમાં બહુકોષીયથી એક સ્ટેપ આગળ પેશીનું આયોજન અને તેનાથી પણ એક સ્ટેપ આગળ એટલે કે અંગ પણ તેમાં આવેલા હશે. એટલે કે પેશી અને અંગ આવી રચના વનસ્પતિઓમાં જોવા મળે. અને એનાથી એક સ્ટેપ આગળ તો પ્રાણી સૃષ્ટિ કે જેમાં બહુકોષીય સજીવો હોય, તો જેમાં બહુકોષીય રચના હોય તેમાંથી પેશીનું નિર્માણ થાય, ત્યારબાદ તેમાંથી અંગનું નિર્માણ થાય અને તેમાંથી અંગતંત્ર બનશે. મિત્રો, યાદ કરો આપણે શરીર રચનાની રૂપરેખાની માહિતી મેળવેલ હતી, બરાબર? તેમાં પણ અભ્યાસ કરેલ હતો કે જે બહુકોષીય સજીવો છે તેમાં જો શરીર રચના કઈ રીતે બનશે તો સૌપ્રથમ કોષ, તેમાંથી કોષ સમૂહ, પછી પેશી, ત્યારબાદ પેશી સમૂહ, પછી અંગ, અંગતંત્ર અને સજીવનું શરીર બનશે. ક્લિયર? તો હવે વાત કરીએ તેમની પોષણ પદ્ધતિની. તો જે મોનેરા એટલે કે જે બેક્ટેરિયા છે તેઓ મોટાભાગે પ્રકાશ સંશ્લેષી કે રસાયણ સંશ્લેષી હોઈ શકે. એટલે કે બેક્ટેરિયા કે નીલહરિત જે લીલ છે તે પ્રકાશની મદદથી અથવા તો રસાયણની મદદથી પોતાનો ખોરાક મેળવી શકે છે. જ્યારે તેમાંના ઘણા બધા વિષમપોષી પણ છે, એટલે કે મૃતોપજીવી અને પરોપજીવી. મૃતોપજીવી એટલે શું? તો કે મૃત સજીવ ઉપરથી પોતાનું પોષણ મેળવે. મિત્રો, શબ્દો ખાસ યાદ રાખવા, કારણ કે દરેકે દરેક શબ્દો વારે વારે જે રિપીટ થશે તો દર વખતે તેની વ્યાખ્યા આપવી અનુકૂળ ન બને. તો એક વખત જે નવો શબ્દ આવે તેની સમજૂતી આપવામાં આવે તો યાદ રાખી લેવી, કોઈ જગ્યાએ નોટ ડાઉન કરી લેવું કે જેને કારણે તે શબ્દની સંપૂર્ણ માહિતી તમને યાદ રહેશે. મૃતોપજીવી એટલે મૃત વત્તા ઉપજીવી. મૃત સજીવ ઉપરથી પોષણ મેળવે તો મૃતોપજીવી, અને પરોપજીવી તો પર ઉપજીવી. પરોપજીવીમાં શું આવશે? તો કોઈ સજીવ ઉપર રહીને કોઈ સજીવમાંથી પોષણ મેળવે તો પરોપજીવી કહેવાશે. તો મૃતોપજીવી અને પરોપજીવી બંને પ્રકારની પોષણ પદ્ધતિ એટલે વિષમપોષી થયા, બેક્ટેરિયામાં જોવા મળશે. ત્યારબાદ વાત કરીએ પ્રોટિસ્ટાની, તો તે પ્રકાશસંશ્લેષી પણ હોઈ શકે અને વિષમપોષી પણ હોઈ શકે. ત્યારબાદ ફૂગની વાત કરીએ તો મોટાભાગે બધી જ ફૂગ વિષમપોષી હોય, એટલે કે મૃતોપજીવી અથવા તો પરોપજીવી. કોઈ જીવિત સજીવ પર પણ રહી અને પોષણ મેળવી શકે અને મૃત સજીવમાંથી પણ પોષણ મેળવી શકશે. ત્યારબાદ વાત કરીએ વનસ્પતિ સૃષ્ટિની, તો સિમ્પલ છે, આપણી ખ્યાલ જ છે કે વનસ્પતિઓ છે તે પોતે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાવિધિ કરે છે, તેમની પાસે હરિતદ્રવ્યો છે અને તેને કારણે પોતાનો ખોરાક પોતાની રીતે બનાવી શકે છે, માટે તે સ્વયંપોષી થઈ. અને અંતે પ્રાણી સૃષ્ટિની વાત કરીએ તો તેઓ વિષમપોષી છે, જેમાં હોલોઝોઇક એટલે કે પ્રાણીસમ અને મૃતોપજીવી આ પ્રકારે પોષણ જોવા મળે.
મિત્રો પ્રાણીસમ એટલે શું? હોલોઝોઇક પ્રાણીસમ એટલે તો કે તે કોઈ સજીવમાંથી ભક્ષણ દ્વારા ખોરાક મેળવે, કોઈ સજીવનું અંગ અથવા આખી આખો સજીવ તેને ભક્ષણ કરશે એટલે કે ગળી જશે અને તેમાંથી પોષણ મેળવે તો તેને શું કહીશું આપણે? પ્રાણીસમ પોષણ પદ્ધતિ. એમાં બે વસ્તુ યાદ રાખવાની થાય, એક ફેગોસાઇટોસિસ અને પિનોસાઇટોસિસ. ફેગોસાઇટોસિસ એટલે ઘન દ્રવ્યનું ભક્ષણ કરવું અને પિનોસાઇટોસિસ એટલે લિક્વિડ દ્રવ્યનું ભક્ષણ કરવું, બરાબર? તો આ જે બે ક્રિયાવિધિ જે છે એ પ્રાણીસમ પ્રકારની છે. આ જે લક્ષણો છે તેને તમે આ રીતે પણ યાદ રાખી શકો છો અથવા તો આ ડાયાગ્રામમાં પણ તમે અલગ અલગ સજીવોના નામ લખી અને લક્ષણોને આવી રીતે પણ યાદ રાખી શકો છો. દાખલા તરીકે નીચે આપ્યું છે મોનેરા એટલે કે બેક્ટેરિયા, ત્યાં લક્ષણો આપેલા છે પ્રોકેરિયોટિક, યુનિસેલ્યુલર. પ્રોકેરિયોટિક એટલે ફરીથી સમજી લઈએ, આદિકોષ કેન્દ્રીય. યુનિસેલ્યુલર એટલે એક કોષીય. એપ્સોબ ઓર ફોટોસિન્થેસાઇઝ એટલે કે પ્રકાશ સંશ્લેષણ પણ કરી શકે છે અથવા તો એપ્સોબ કરે એટલે કે શોષણ કરી શકે છે ખોરાક માટે. મોટાઇલ ઓર નોન મોટાઇલ એટલે કે ચલિત અથવા તો અચલિત હોઈ શકે. અને એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન કરે એટલે કે અલિંગી પ્રજનન કરશે, તો તે મોનેરાના બીજા લક્ષણો દર્શાવ્યા છે. ત્યારબાદ પ્રોટિસ્ટાની વાત કરી તો યુકેરિયોટિક એટલે કે સુકોષ કેન્દ્રીય, યુનિસેલ્યુલર એટલે કે એક કોષીય, ત્યારબાદ મલ્ટીસેલ્યુલર કોઈ વખત હોઈ શકે એવું દર્શાવેલ છે, ત્યારબાદ એપ્સોબ ઓર ઇન્જેસ્ટ ઓર ફોટોસિન્થેસાઇઝ એટલે કે પોષણ મેળવી શકે છે કઈ રીતે, તો કે ચૂષક દ્વારા, ત્યારબાદ એનગલ્ફ કરીને અથવા તો પ્રકાશ સંશ્લેષણની રીતે, અને સેક્સ્યુઅલ કે એસેક્સ્યુઅલ બંને પ્રકારે રિપ્રોડક્શન કરી શકે એટલે કે લિંગી કે અલિંગી પ્રજનન દ્વારા. ત્યારબાદ ઉપલા ત્રણ જોઈએ તો વનસ્પતિ, તેમાં યુકેરિયોટિક, મલ્ટીસેલ્યુલર, ફોટોસિન્થેસાઇઝ, નોન મોટાઇલ અને સેક્સ્યુઅલ. ફરીથી યુકેરિયોટિક એટલે સુકોષ કેન્દ્રીય, મલ્ટીસેલ્યુલર એટલે બહુકોષીય, ફોટોસિન્થેસાઇઝ એટલે પ્રકાશ સંશ્લેષી, નોન મોટાઇલ એટલે અચલિત અને સેક્સ્યુઅલ એટલે કે લિંગી પ્રજનન કરશે. ત્યારબાદ પ્રાણીઓની વાત કરીએ તો એમાં પણ સુકોષ કેન્દ્રીય, બહુકોષીય, ઇન્જેસ્ટ કરશે એટલે કે એનગલ્ફ કરશે, ભક્ષણ કરીને ખોરાક મેળવશે, મોટાઇલ એટલે કે ચલિત, અને સેક્સ્યુઅલ રિપ્રોડક્શન એટલે કે લિંગી પ્રજનન કરી શકશે. અને ફૂગમાં જોઈએ તો યુકેરિયોટિક, સુકોષ કેન્દ્રીય, મલ્ટીસેલ્યુલર એટલે કે બહુકોષીય, એપ્સોબ કરે એટલે કે ચૂષણ દ્વારા ખોરાક મેળવશે, શોષણ કરશે, ત્યારબાદ નોન મોટાઇલ એટલે કે હલનચલન નહીં કરી શકે એટલે કે અચલિત, અને સેક્સ્યુઅલ રિપ્રોડક્શન એટલે મોટાભાગે તેમાં સેક્સ્યુઅલ ને એસેક્સ્યુઅલ બંને જોવા મળતું હોય છે, તો તેને શું કહીશું આપણે? લિંગી કે અલિંગી પ્રજનન કરી શકે. મિત્રો, આ આકૃતિ આપવાનું કારણ શું? અહીં જે બધા લક્ષણો આપેલા છે તેમાં અંગ્રેજી શબ્દો પણ આપેલા છે. મિત્રો યાદ રાખો, 12મા ધોરણ પછી તમે જ્યારે આગળ વધશો તે કોઈ પણ ફિલ્ડમાં જાઓ, ઇંગ્લિશ મીડિયમમાં જવાનું છે, ક્લિયર? તો અંગ્રેજી શબ્દો પણ તમારે અત્યારથી જ સાથે સાથે યાદ રાખવાના, તેનો મિનિંગ પણ યાદ રાખવાનો, કે જેને કારણે જ્યારે કોઈ પણ સમયે નવી ફિલ્ડમાં આગળ વધો ત્યારે તમને આ બધું અત્યારથી જ પ્રેક્ટિસ હોય તો સહેલું પડતું જશે, ક્લિયર? તો મિત્રો આજ પૂરતું એટલું જ રાખીએ. આજનો એક જ પ્રશ્ન છે, 5 સૃષ્ટિ વર્ગીકરણ વિશે વિગતવાર ચર્ચા કરો. અને મિત્રો આ એક ડાયાગ્રામ આપું છું, તેમાં તમારે આ એ બી સી ડી અને ઈ આપેલા છે તે કઈ સૃષ્ટિ દર્શાવે છે એટલું જ દર્શાવવાનું છે. એટલે કે એ છે તો કઈ સૃષ્ટિ, બી છે તો કઈ સૃષ્ટિ, એ રીતે જ માત્ર દર્શાવવાનું રહેશે. એટલે તમારે એક પ્રકારે પ્રેક્ટિસ થઈ જાય, ક્લિયર? તો વાંચતા રહેજો, તૈયારી કરજો, તમારા બીજા મિત્રો સુધી વિડીયોઝને ફોરવર્ડ કરજો. જય હિન્દ.